દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર થયા બાદ પણ ઉત્તર ગુજરાત કોરું ધાકોર છે, તેમાં પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ન થતાં જિલ્લાના મુખ્ય ડેમમાં એક પણ ટીપુ નવું પાણી આવ્યું નથી, જે કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે વરસાદ નહેવત છે. જિલ્લાના મુખ્ય ડેમો ખાલીખમ પડ્યા છે. ઉનાળામાં તો ડેમના તળિયા દેખાતા હતા, પરંતુ હવે ચોમાસું બેસ્યા અને એક માસ કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં ડેમ કોરા ધાકોર છે. ડેમ કોરા ધાકોર દેખાતા ખેડૂતો ચિંતાતુર છે. બનાસકાંઠા જિલ્લામાં મુખ્ય ત્રણ ડેમમાંથી મુક્તેશ્વર ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. આ ડેમ વડગામ પંથકમાં પીવાલાયક અને સિંચાઈ માટે ખૂબ જ અગત્યનો ડેમ છે. મોટાભાગના વિસ્તારો પીવાના પાણી માટે પણ આ મુક્તેશ્વર ડેમ પર જ નિર્ભર છે. આ વર્ષે ઉનાળામાં લોકોએ ડેમમાં પાણી ઓછું હોવાથી પાણીની અનેક સમસ્યાઓ વેઠી હતી, પરંતુ ચોમાસાના એક માસ બાદ પણ ડેમમાં પાણી ન દેખાતા આગામી સમયમાં જો વરસાદ ન થાય તો ખૂબ મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ શકે એવા એંધાણ અત્યારથી જ દેખાઈ રહ્યા છે. હાલમાં મુક્તેશ્વર ડેમમાં માત્ર 4% જેટલું પાણી છે. જો આ વખતે બનાસકાંઠામાં મેઘરાજા મહેરબાન નહીં થાય તો જળસંકટની ભયંકર સમસ્યા ઊભી થાય તેમ છે. અષાઢ મહિનો પણ પૂરો થઈ ગયો આવે છે અને વરસાદની જે સમય હતો એ પણ પૂરો થઈ ગયો લગભગ લાગે છે. વરસાદ ખૂબ જ ખેંચાયો હોવાથી અહીંયાના ખેડૂતોની ખૂબ દયનીય હાલત થઈ ગયેલ હોય છે. પશુપાલકોને ખેડૂતોને ખૂબ ખરાબ પરિસ્થિતિ છે અને અમારી જે વડગામ તાલુકાની જીવાદોરી સમાન એક મુક્તેશ્વર ડેમ, તો મુક્તેશ્વર ડેમનો પણ તળિયા દેખાતા થઈ ગયેલ છે. તો પાણીનું કોઈ પણ આવક ના હોય સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે તો નર્મદાના પાણી નાખવામાં આવે અને લોકોના જીવ બચાવી શકાય. એનાથી વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમમાં બિલકુલ પાણી નથી અને ખેડૂતોની આર્થિક સદ્ધરતા પણ બહુ કફોડી હાલત છે. આજે વરસાદ નથી, ડેમ બિલકુલ ખાલી થઈ ગયેલ છે અને મુકેશ્વર ડેમનું જે પાણી છે એ પાટણ અને સિદ્ધપુરના લોકોને પાણી અહીંથી ખેંચીને પીવા માટે આપી દીધેલ છે અને ડેમ બિલકુલ ખાલી થઈ ગયેલ છે. ખેડૂતોની કફોડી હાલત છે, વરસાદ પણ થતો નથી અને જો ધરોઈનું અથવા નર્મદાનું પાણી જો મુકેશ્વર ડેમમાં નાખવામાં આવે તો ખેડૂતોની આર્થિક સદ્ધરતા વધે અને ડેમમાં પાણી આવે તો ખેડૂતોને અને વડગામ તાલુકાને વધુમાં વધુ ફાયદો થાય. હાલમાં વાતાવરણ અને પબ્લિકની લોકવાયકા એવી છે કે જો આ બાજુના તળાવમાં કે મુક્તેશ્વર ડેમમાં જો ડેમમાં પાણી ભરવામાં આવે તો આ મુક્તેશ્વરની આજુબાજુના ગામડાઓ અને બધો વિસ્તાર એની એક પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ શકે તેમ છે. કૂવાની અંદર પાણી જતા રહ્યા, વરસાદ તણાયો છે, વરસાદનું પાણી છે નહીં, લોકોને પાણી પીવાના પણ ફોફા થઈ ગયા છે. ધોરણને કેવી રીતે પશુપાલનનો ઉછેરવો, ધોરણ કેવી રીતે પૂર્ણતાથી એની મદદ કેવી રીતે કરવી, એનું માવજત કેવી રીતે કરવી એ પણ પ્રશ્નનો બહુ કઠિન આવી ગયો છે. જો કદી મુકેશ્વર ડેમની અંદર પાણી નાખવામાં આવે તો આજુબાજુના ગામડાઓની અંદર કૂવાનું પાણી બી મળી થઈ જાય, પછી પશુપાલનના ધંધાની અંદર વિકાસ મળે, ખેતીમાં થોડો ઘણો ઉપયોગી બને અને વધતામાં સમય આરીજનું જે પાણી પીવાનો પ્રશ્ન એ આ જો પાણી નાખવામાં આવે તો આ નિસંતનની જે ક્રિયા છે એ ચાલુ રહે અને સમય આરીજવાળા લોકોને પણ પીવાનું પાણી મળી રહે એ માટે હું. વડગામના મુક્તેશ્વર ડેમમાં અંબાજી અને દાતા વિસ્તારમાં ભારે વરસાદ પડે ત્યારે ડેમમાં નવા નીરની આવક થાય છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ વિસ્તારમાં વરસાદ ઓછો થવાથી ડેમમાં નોંધપાત્ર પાણીની આવક થઈ નથી. હાલમાં જુલાઈ માસ પણ પૂરો થવા આવ્યો છે, છતાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી, જેથી આગામી દિવસોમાં ખેડૂતોને પિયત માટે તો મુશ્કેલી પડવાની છે, સાથે સાથે લોકોને પીવાલાયક પાણી માટે ફાંફા મારવા પડે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. આ છે જીવાદોરી સમાન મુક્તેશ્વર ડેમ. આપ જોઈ શકો છો કે મુક્તેશ્વર ડેમના તળિયા દેખાઈ રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી મુક્તેશ્વર ડેમમાં કોઈ નવા નીર આવ્યા નથી. 2015 અને 2017માં આ ડેમ ઓવરફ્લો થયો હતો. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે હવે 2 માસ સુધી પીવાલાયક પાણી અહીંથી મળી શકે જેમ છે. સિદ્ધપુર અને વડગામના 21 ગામોમાં અહીંથી પાણી પૂરું પાડવામાં આવે છે. અંબાજી દાતા વિસ્તારમાં ભારે વરસાદ પડે એનું પાણીનું સંગ્રહ અહીંયા થાય છે. આ ડેમની કેપેસિટી 1110 MCFT છે અને હાલ 50 MCFT પાણીનું સંગ્રહ છે, એટલે કે 4% જેટલું જ પાણી આ ડેમની અંદર સંગ્રહ છે, જે 2 માસ સુધી આ પાણી પીવાલાયક સુધી પૂરું પાડી શકાશે. વરસાદ ખેંચાતા બનાસકાંઠા જિલ્લામાં 3 જળાશયોની આજ હાલત છે. જો વધુ વરસાદ ખેંચાશે તો સિંચાઈ અને પીવાલાયક પાણી માટે લોકોને
મુશ્કેલી પડી શકે એમ છે. વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, વડગામ.